પણ તમને શું લાગે છે કે એક ડ્રેસ કોડ હશે તો આ પ્રકારના જે ગુનાઓ છે તે ઓછા થશે એવું તમે માનો છો? સી, સૌથી પહેલા તો જે ગવર્મેન્ટ ઓર્ડર આવ્યો છે, ગવર્મેન્ટ ઓર્ડરમાં એવું ક્લિયરલી લખાયું છે, એની જોડે જાત શું કે ઉત્તેજનાએ આવી કોઈ વાત નથી, તો એમાં એવું ક્લિયરલી લખાયું છે કે બીકોઝ લોકો અમે જે જીન્સ ને ટી શર્ટ પહેરીને આવે છે તો સિરિયસનેસ નથી આવતી જે અમારા કોર્પોરેટમાં બી છે, કે એના લીધે વી વોન્ટ ટુ હેવ અ ડ્રેસ કોડ તાકી લોકો બધા એક સમાન થશે. ડ્રેસ કોડ ઇઝ અ ડિસિપ્લિન ઓફ અ કંપની, તો ડ્રેસ કોડ પહેરવાથી કંઈ તમે એ નથી થતા નાના માટે. ઇનફેક્ટ એવરીબડી કમ્સ અને ઇક્વલ પ્લેટફોર્મ ઇઝ ધેર ડ્રેસ કોડ, એટલે નથિંગ રોંગ ઇન દેટ. આપણે આગળ લેટર છે બીજા ઓર્ગેનાઇઝેશન બોલો, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન બોલો, જાણે કે એએમટીએસ ની ડ્રાઈવર, એ લોકો બધા ડ્રેસ કોડ તો પહેરે જ છે, રેલવેઝ ના ડ્રાઈવર બધાનો ડ્રેસ કોડ તો છે. આ તો ખાલી એ લોકો એક સરખા કરવા નહીં, પણ એટલું જ કહેવું છે કે તમે વ્યવસ્થિત ફોર્મલ શર્ટ પહેરો, ફોર્મલ પેન્ટ પહેરો, તેમાં ખોટું શું છે? જીન્સ નથી પહેરવા તો એમાં શું ખોટું શું છે? નથિંગ રોંગ ઇન દેટ. કમિંગ બેક ટુ લેટ ઇઝ નોટ, આઈ એમ અગેન રિપીટિંગ, કે અત્યારે આપણે સેન્સેશનલાઇઝ કરવા માંગે છે. તમારો જે ઓરિજિનલ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમારે જવાબ આપવો છે. આઈ વુડ નોટ લાઈક ટુ લિંક ઇટ વિથ ધીસ ગવર્મેન્ટ ઓર્ડર ઓફ કર્ણાટકા. જે ઓરિજિનલ ક્વેશ્ચન છે કે હા કપડા પહેરવાથી પેલી ઉત્તેજના ને, તો એ વાત ખોટી છે. આઈ ટોટલી ડિસએગ્રી વિથ દેટ. ઓબ્વિયસલી કપડા તો જે સાહેબે કહ્યું કે 3 વર્ષની બાળકી પર બી રેપ થાય છે અને 60 વર્ષની એલ્ડરલી લેડી પર બી રેપ થાય છે, સો દેટ ઇઝ નો રિલેશન. અને એના માટે ઓબ્વિયસલી એના માટે આપણે આપણું મેન્ટલ સેટઅપ, આપણે આપણી જે આપણી મનોવ્યક્તિ છે એ આપણે સિદ્ધિ કરવાની છે. અધરવાઇઝ ઇફ આપણે અગર કર્ણાટકની વાત કરીએ છીએ તો આઈ ડોન્ટ સી એનીથિંગ રોંગ ઇન પુટિંગ અપ અ ડ્રેસ કોડ. પણ રુઝાન, જે કર્ણાટકના સરકારી કર્મચારીઓ છે તે લોકો પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે, અને ખાસ કરીને જે મોટી ઉંમરના જે કર્મચારીઓ છે તેમને આ ડ્રેસ કોડ સામે વાંધો હતો. એમ પણ છે કે ઓફિસ એ કોઈ ફેશન પરેડ નથી, છતાં પણ મનગમતા ડ્રેસમાં આવવાની ના કેવી રીતે પાડી શકાય? રુઝાન શું કહેશો? અગેન મનગમતા ડ્રેસ એટલે શું? લેટ ઇઝ એક્સપ્લેન દેટ. અગર કોઈ છોકરીએ સરસ બ્લાઉઝ પહેર્યું છે તો દેર ઇઝ નથિંગ રોંગ ઇન દેટ, અમે ના નથી પાડતા. પણ જે એલ્ડરલી કર્મચારીઓને કહેવું છે, જે હું અગ્રી કરું છું, કારણ કે મેં તો હું તો ફિલ્ડમાં ફરું છું એટલે મને ખબર છે ને, મેં જોયું છે. લેટ ઇઝ બી વેરી સ્પેસિફિક, મારે કંઈ નવા યુથને કંઈ કહેવું નથી, પણ થોડી બહેનો યા યુથ જે છોકરાઓ આવી 3 બટન ખુલ્લા હોય, આમ પેલું ટી શર્ટ પહેરીને આવે, પહેલા જોબ પર તું કામ કરવા આવે છે કે આવે તો હીરો બનીને સ્પોર્ટ્સમેન બનીને કરે, પેલો શું કહે પેલો ટ્રેનર બનીને આવે છે ભાઈ તું, એટલે આ બધું ના ચાલે બસ. તમારે આ બધું કરવું હોય તો તમારે રુઝાન જીન્સ અને ટી શર્ટ પહેરવાની ના કેવી રીતે પાડી શકે? કારણ કે એવા મિનિટ લેટ ઇઝ બી વેરી સ્પેસિફિક, જીન્સ ને ટી શર્ટ ઓફિસમાં ના હોય બસ, યા ગવર્મેન્ટ ઓફિસમાં બી ના જોવું જોઈએ, કારણ કે જીન્સ એન્ડ ટી શર્ટ આ સપોઝ બી લીઝર ડ્રેસ, યાર નોટ સપોઝ બી ફોર્મલ ઓર કોર્પોરેટ ઓર ઓફિસ ડ્રેસ. એવું કહેવામાં આવ્યું છે, મારે ડ્રેસ ના હોવા જોઈએ. એવું કહેવામાં આવ્યું છે કે ડ્રેસ કોડ એટલે શરીર પૂરેપૂરું ઢંકાયેલું હોવું જોઈએ, તો આપણે જોઈએ છીએ કે જીન્સ નથી, સોરી યુ આર મિસ ઇન્ટરપ્રેટિંગ ઇટ. એવું કોઈ લખ્યું નથી કે ડ્રેસ કોડ એટલે પૂરેપૂરો શરીર ઢંકાવું જોઈએ. એમાં જે સલવાર કમીઝ અને પેલું શું કહેવાય સાડી કરી છે, અરે સાડી આજની તારીખમાં અગર મને યાદ છે કે સાડી સપોઝ ટુ બી તો આપણા ઇન્ડિયાની એક શાન આન ને બાન છે. મને એવું ખબર છે, આપણે યશ ચોપરાના પિક્ચરો જોયા છે જેમાં પેલી હિરોઈને સાડીઓ પહેરી પહેરીને જ બધું શું કહેવાય ઇન્ડિયાનો પહેરી પહેરીને જ જે બધું થાય છે, એટલે સાડી પહેરવાથી તમને કહેશો કે ઉત્તેજન ના થાય, કારણ નોટ ગુડ બાય દેટ આર્ગ્યુમેન્ટ ફોર મી, કમ ઓન. અને કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કરન્ટલી ઇઝ, ઇફ આઈ ગો બાય ધ ગવર્મેન્ટ ઓર્ડર ઓફ કર્ણાટક, એ લોકોએ ક્યાંય એવું નથી લખ્યું કે તમે ફૂલ કપડા પહેરીને આવો યા તમે બુરખો પહેરીને આવો. રુઝાન ટ્રેડિશનલ ડ્રેસ છે સારી આપણું, એની સામે કોઈ જ વાંધો નથી, પરંતુ આપણે જોઈએ છીએ કે જીન્સ છે નથી, જીન્સ અને ટી શર્ટ સામે શું વાંધો હોઈ શકે? કારણ કે વેસ્ટર્ન કન્ટ્રીમાં આપણે જોઈએ છીએ કે એ લોકો જીન્સ અને ટી શર્ટ પહેરતા હોય છે અને ખૂબ જ સામાન્ય છે ઓફિસોમાં પણ, તો આપણે ત્યાં એક કેમ વાંધાજનક બાબત હોય છે? મને દેખાડો બેન, કોઈ બી કોર્પોરેટમાં જીન્સ ને ટી શર્ટ ચાલુ દિવસે પહેરાતું એવું દેખાડો બેન તમે મને. હું તમારી જોડે આવા તૈયાર છું, તમે કહો ત્યાંથી, યા તમે બધા ફરો છો ફિલ્ડમાં, તમને ખબર છે જીન્સ એન્ડ ટી શર્ટ આ સપોઝ ટુ બી અ પિકનિક ડ્રેસ ઓર અ પિક્ચર ડ્રેસ ઓર અ ગોઈંગ આઉટ ડ્રેસ, આપણે જઈએ ને એ ડ્રેસ કહેવાય. જીન્સ એન્ડ ટી શર્ટ ના હોય સપોઝ ટુ બી ફોર્મલ. હા, હવે ચેન્જ આવે છે કે જીન્સ ઉપર માણસ ગઈને પાર્ટિસિપેટ કોન્ફરન્સિસમાં જીન્સ ઉપર એ લોકો કોટ પહેરી લે છે, બ્લેઝર પહેરી લે છે, જસ્ટ ટુ બીકમ ફોર્મલ અબાઉટ ઇટ. હવે જીન્સ એન્ડ ટી શર્ટ એમાં અગેન રિપીટ કે આ છોકરીઓ માટે ખાલી નથી, આ છોકરાઓ પારસભાઈ છે. પારસભાઈ, ઓફિસમાં ડ્રેસ કોડ હોય તો જ કામ સારું થાય અને સારું ઇમ્પ્રેશન પડે એવું તમે માનો છો? બહુ એવું માનતો નથી, પણ એક વસ્તુ જોઈએ ચોક્કસ એગ્રી થઈશ, જે રીતે રુઝાનબેને કીધું કે જો કોઈ બટન શર્ટના 3 બટન ખુલ્લા રાખીને આવ્યું હોય તો, અથવા બાયો ચડાયેલી હોય, મોંમાં પાનનો ડૂચો હોય, માવાનો ડૂચો હોય, તો એ ઓફિસનો એટમોસ્ફિયર બગાડી શકે છે. એની જોડે હું ચોક્કસ રુઝાનબેન જોડે એગ્રી થઈશ. બાકી જીન્સ પહેરવાથી કોઈ કામમાં કોઈ એની ક્ષમતા ઓછી થઈ જાય અથવા કોઈ વ્યક્તિ અને સિરિયસલી ના લે, એ વાત બહુ ગળે ઉતરતી નથી. એવું જોવા જઈએ તો તમિલનાડુની અંદર તો લોકો લુંગી પહેરે છે મોટાભાગના લોકો, તો એ લુંગી પહેરીને એમને આવવાની ના પડીશું આપણે?
એટ આઈ વોન્ટ ટુ સે ધેટ ઇઝ અ ડ્રેસ કોડ. તમિલનાડુ જ્યારે તમે ચિદમ્બરમ સાહેબ મોટી મોટી કોન્ફરન્સીસમાં લુંગી પહેરે છે એક ડ્રેસ કોડ છે એમનો અને એમાં કોઈ ના નથી. દર ઇઝ નો આર્ગ્યુમેન્ટ હતા હવે શોર્ટ્સ પહેરીને આવે તો આપણને થાય કે આ શોર્ટ્સ પહેરીને આવે જેને કે ઓફિસમાં બી લેટર છે શોર્ટ્સ આર નોટ ઓફિસ બોલો ગવર્મેન્ટ બી બોલો શોર્ટ એટલે અમારા દેશી ભાષામાં ચડ્ડા કહેવાય તો ચડ્ડા પહેરીને ના હોય ઇટ્સ વેરી નેચરલ કે ચડ્ડા સપોઝ ટુ બી ફોર બીચ બીચ પ્લેસ ઇઝ નોટ ફોર દિસ એટલે આવા ડ્રેસ કોડ તો હોવા જોઈએ ના તો કાળો થઈને તમે કેમ નહીં એટલે બીજી વાત લેટ અસ સી ધ અધર રાઉન્ડ. કાળો થઈને હું લેટ્સ બીચ પર જાઉં છું ને બીચ પર ફૂલનું સૂટ બૂટ પહેરીને જાઉં છું તો લોકો મારી પહેરશે કારણ કે બીચ પર અગર મારે જવું છે તો મારે સ્વિમ સૂટ પહેરો એ સેરોન પહેરો એ ડ્રેસ પહેરવાનું છે એટલે જેવા બી ઇન રોમ એઝ રોમ એઝ ડુ એટલે હવે તમિલનાડુમાં છે તો ઓબ્વિયસલી વી હેવ ટુ રિસ્પેક્ટ એ લોકોની લિંગી છે તો આપણે એને રિસ્પેક્ટ કરવાની છે. આ મુદ્દે આગળ પણ ચર્ચા કરીશું અત્યારે લઈએ એક બ્રેક.